press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે 36 નવેમ્બર અને આજે આપણે વાત કરીશું 30 નવેમ્બર 2018 પરીક્ષાને મહત્વના ઉપયોગી કરંટ અફેર્સના પ્રશ્નો વિશેની. તો વિડીયો શરૂ કરું એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય, ન જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો અને આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપને પણ જોઈન કરો. ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. હાલમાં આઈ સાયન્સ નામની સ્વતંત્ર સંસ્થા દ્વારા એવું જાહેર કરાયું છે કે ભારતમાં 2019 પાણીની અછત સર્જાશે. આ કંપની ક્યાં દેશની છે? તો જે આઈ સાયન્સ નામની એક રિસર્ચ સંસ્થા છે તે અમેરિકાની છે અને સ્વતંત્ર સંસ્થા છે, કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી નથી. તેના દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે. તેના દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, ગ્લોબલ વોટર મોનિટર એન્ડ ફોરકાસ્ટ વોચ લિસ્ટ. તો આ રિપોર્ટમાં તેણે એવું જણાવ્યું હતું કે 2019 ભારતમાં ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધી પાણીની અછત સર્જાવાની છે અને જે આ અછત તમામ રાજ્યોમાં સર્જાશે, પરંતુ જે આ નામ લખેલા છે અહીંયા આગળ તે રાજ્યોમાં નહીં સર્જાય, કેમકે ત્યાં પાણીના સ્ત્રોતો અવેલેબલ છે જેથી કરીને આ પ્રકારની સમસ્યાનો સામનો તેને નહીં કરવો પડે. અહીંયા આગળ નામ લખેલા છે તે તમે નોટ કરી શકો છો. અને બીજું એ કે હવે તેને આ કઈ રીતે માપ્યું, તો તેના પાસે એક સાધન છે જેનું નામ છે વોટર સિક્યુરિટી ઇન્ડિકેટર મોડલ. એકચ્યુઅલી આ સાધન નથી પરંતુ એક ડેમોગ્રાફિક ગ્રાફ છે. હવે આ ગ્રાફ તૈયાર કરવામાં આવે છે કઈ રીતે? તો કે તાપમાન અને વરસાદ આ બંનેની નોંધો અલગ અલગ મહિનાની ભેગી કરીને આ પ્રમાણનો ગ્રાફ તૈયાર કરવામાં આવે છે, જેના લીધે આ ગ્રાફ તૈયાર થઈ જાય એ પછી એવું નક્કી કરવામાં આવે છે કે આવતા વર્ષે કઈ પ્રકારની પરિસ્થિતિ રહેશે જે તે દેશમાં. તો આટલું આપણા માટે ઇનફ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હાલમાં યુએન એન્વાયરમેન્ટ દ્વારા કયો ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે? તો યુએન એન્વાયરમેન્ટ અને તેના સાથી દેશોએ ભેગા મળીને ઇન્ક્લુસિવ વેલ્થ ઇન્ડેક્સ જાહેર કર્યો છે. હવે ઇન્ક્લુસિવ વેલ્થ ઇન્ડેક્સમાં શું દર્શાવવામાં આવે છે? તો કે કોઈ પણ દેશ છે બરાબર, તો એ દેશની જનતા માટે આ દેશના પ્રતિનિધિઓએ કઈ પ્રકારનું કાર્ય કરેલું છે જેથી કરીને તેની જનતાનું હિત જળવાય અને દેશની ઇકોનોમીને આગળ વધારવા માટે કયા પ્રકારના પગલાં લીધેલ છે, તો એના આધારે પર્સન્ટેજ આપવામાં આવે છે, ટકાવારી આપવામાં આવે છે. અને ઉપરાંત એ બાબત પણ સમાવેશ કરવામાં આવે છે કે આ દેશની જે ભવિષ્ય છે, ભવિષ્યની જનતા છે, તો દેશે ભવિષ્યની જનતા માટે કંઈ પણ પ્રકારનું સંપત્તિનું નિર્માણ કરેલું હોય તેને પણ આમાં સમાવવામાં આવે છે. હવે અહીંયા આગળ આ પ્રશ્નમાંથી એક પેટા પ્રશ્ન એ બને કે આ યુએન છે એ આ બધાને આપણને ખબર છે કે યુનાઇટેડ નેશન્સની એક પેટા બ્રાન્ચ છે યુએન એન્વાયરમેન્ટ. અલગ અલગ ઘણી બધી બ્રાન્ચો યુએનની અંદર કાર્ય કરે છે વિવિધ પ્રકારના ફિલ્ડમાં. તો હવે યુએન એન્વાયરમેન્ટ તે પૈકીની એક છે. તો હવે આપણે એ જાણવું રહ્યું કે યુએન જે છે તેની સ્થાપના ક્યારે થઈ હતી, કયા વર્ષમાં તેની સ્થાપના થઈ હતી, તે અમને કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. વિડીયોના અંતમાં આપણે તેને ડિસ્કસ કરી લેશું. અને એક વસ્તુ જણાવી દઉં કે યુએનના જે અધ્યક્ષ છે અત્યારે, યુએનના જે વડા છે તેનું નામ છે એન્ટોનિયો ગુતેરસ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોણે મિશન રક્ષા જ્ઞાન શક્તિ નામના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જે આ કાર્યક્રમ છે, આ પ્રકારના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામન. પિક્ચરમાં જે દેખાડેલ છે તે છે નિર્મલા સીતારામન. હવે આ જે પ્રોગ્રામ યોજાયો હતો એ ક્યાં યોજાયો હતો? ન્યૂ દિલ્હીમાં. અને ન્યૂ દિલ્હીમાં આ પ્રોગ્રામ યોજવાનું કારણ એ હતું કે જે DRDO આપણી જે ડિફેન્સ, આનું પૂરું નામ શું છે, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, અને ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ, આ બંને સાથે મળીને અથવા તો અલગ અલગ રીતે રક્ષા ક્ષેત્રે જે પણ અલગ અલગ પ્રકારના કાર્યો કરેલા છે, નોંધપાત્ર કાર્યો કરેલા છે અને તેની સિદ્ધિઓ છે તે બધું પ્રદર્શિત કરવા માટે આ પ્રકારના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને કયા શહેરમાં તેનું ઉદ્ઘાટન થયું હતું? ન્યૂ દિલ્હીમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું. હાલમાં કોને UPSCના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે? તો UPSCના અધ્યક્ષ તરીકે નિમાયા છે અરવિંદ સક્સેના, જે પિક્ચરમાં દેખાડેલા છે તે. અરવિંદ સક્સેનાને આપણા જે રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ તેના દ્વારા UPSCના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે અત્યાર સુધી તે UPSCના કાર્યકારી અધ્યક્ષ હતા અને તેને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા 20 જૂન 2018 રોજ. અને બીજી વાત કરીએ તો UPSCના તે મેમ્બર હતા 8 મે 2015 અને 20 જૂન 2018 રોજ તેને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા અને હવે તેને પૂર્ણકાલીન અધ્યક્ષ તરીકે નિમાયા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા. અને તે આ પદ ઉપર રહેશે 7 ઓગસ્ટ 2020 સુધી, કેમકે 7 ઓગસ્ટ 2020 તેના 65 વર્ષ પૂર્ણ થાય છે. તો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યમાં જાહેર સાયકલ વિતરણ કાર્યક્રમ અને તેની મોબાઈલ એપ એમઓ સાયકલ લોન્ચ કરાઈ છે? તો આ રાજ્યનું નામ છે ઓડિશા. ઓડિશા રાજ્યના ભુવનેશ્વર શહેરમાં
આ પ્રકારનું સાયકલ વિતરણ કાર્યક્રમ અને એપ લોન્ચ કરવામાં આવી છે. હવે આ સાયકલ વિતરણ કાર્યક્રમ એ ત્યાં અત્યારે રમાઈ રહેલો છે. આપણે બધાને ખબર છે કે હોકીનો વર્લ્ડ કપ અત્યારે ઓડિશા રાજ્યમાં રમાય છે, ઓડિશા રાજ્યના ભુવનેશ્વર શહેરમાં રમાય છે. તો આ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ત્યાંની સરકારે આ પ્રકારનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે, જેથી કરીને ત્યાંની જે સડકો છે ભુવનેશ્વરની, તો ત્યાં ટ્રાફિક ઘટાડી શકાય, પછી તેની જગ્યા છે ટ્રાફિક ઘટાડીને તે સ્પેસ છે તેનો મેક્સિમમ ઉપયોગ કરી શકાય, અને હવાનું પ્રદૂષણ છે તેને પણ કંટ્રોલ કરી શકાય. હવે જે આ ઓડિશામાં ભુવનેશ્વરમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે તેના વિશે આપણે થોડી વાત કરી લઈએ. તો આ વર્લ્ડ કપ એ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં અત્યારે રમાઈ રહ્યો છે, અને ત્રીજી વખત ભારતમાં આ પ્રકારનું આયોજન થયું છે હોકીના વર્લ્ડ કપનું. પ્રથમ વખત થયું હતું 1982માં અને બીજી વખત થયું હતું 2010માં. અત્યારે જે આ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે તે 28 નવેમ્બરના રોજ શરૂ થયો છે અને 16 ડિસેમ્બર સુધી તે ચાલશે. અને આ પ્રકારની ગેમ હોય છે તો તેમાં એક માસ્કોટ પણ રાખવામાં આવે છે. અત્યારે આ ટુર્નામેન્ટનું માસ્કોટ છે ઓલી. અને બીજી આપણે ઓડિશા વિશે વાત કરીએ તો ઓડિશા રાજ્યના સીએમ છે નવીન પટનાયક અને ઓડિશા રાજ્યના ગવર્નર છે બીજા પિક્ચરમાં દેખાયેલા છે તે ગણેશીલાલ. આ છે ઓડિશાના સીએમ નવીન પટનાયક. અને ઓડિશાનું જે ભૌગોલિક સ્થાન છે તે છે પૂર્વ ભારતમાં, અને તેને આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની સરહદો ટચ કરે છે. અને આપણે વાત કરી તેમ તેની રાજધાની છે ભુવનેશ્વર. તો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હાલમાં અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બિઝનેસ હેડ નીરજ અરોરાએ રાજીનામું આપ્યું, તે નીચેનામાંથી કઈ સોશિયલ મીડિયા સાથે સંબંધ ધરાવે છે? તો જે નીરજ અરોરાએ રાજીનામું આપ્યું છે તે છે વોટ્સએપ કંપનીમાંથી. વોટ્સએપ કંપનીના અત્યાર સુધી તે બિઝનેસ હેડ હતા અને હાલ તેણે રાજીનામું આપી દીધેલ છે. હવે વોટ્સએપ કંપનીના હાલમાં નવા નિયુક્ત થયેલા સીઈઓની વાત કરીએ, ભારતના વોટ્સએપ ઇન્ડિયાના સીઈઓ, તો તેનું નામ છે અભિજીત બોસ, તે છે અત્યારે સીઈઓ. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ. હાલમાં કેન્દ્ર સરકારે એએમ નાયકને કઈ સરકારી સંસ્થાના ચેરમેન બનાવ્યા છે? તો કેન્દ્ર સરકારે એએમ નાયક, આનું પૂરું નામ છે અનિલ મણિભાઈ નાયક, તો તેને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે. પિક્ચરમાં જે દેખાડેલ છે તે છે એએમ નાયક, અને તે મૂળ ગુજરાતી છે. ગુજરાતના બિલીમોરા ખાતે તેનો જન્મ થયો હતો. અને એએમ નાયકની બીજી વાત કરીએ તો 2009માં તેને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ભારતનો ત્રીજા નંબરનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર છે નાગરિકને અપાતો હોય એવો. અને બીજી વાત કરીએ આ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની, તો યોગાનુયોગ તેની સ્થાપના પણ જ્યારે એએમ નાયકને પદ્મભૂષણ મળ્યો ત્યારે થઈ હતી 2009માં. અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રકારની આ એક સંસ્થા છે જેને હેન્ડલ કરે છે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ દ્વારા તેનું સંચાલન થાય છે. અને વાત કરીએ આમાં હિસ્સાની, તો કેન્દ્ર સરકારનો 49% હિસ્સો છે આની અંદર, આ જે કોર્પોરેશન છે તેમાં. અને જે કોઈ પણ પ્રાઇવેટ રોકાણકારો છે તેનો 51% હિસ્સો હોય છે. અને આ એક નોન પ્રોફિટ પ્રકારની સંસ્થા છે જેનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોય, કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હોય, તો તેમાં જે લેબર એટલે કે મજૂરો કાર્ય કરતા હોય તો તેનામાં સ્કિલ ડેવલપમેન્ટ કરીને તેને વધુ સારું વેતન મળી શકે તે માટે ટ્રેન કરવાનો આનો જે મુખ્ય હેતુ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હાલમાં રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન ગુજરાતના ક્યાં શહેરમાં કરવામાં આવ્યું છે? તો જે આ નેશનલ બુક ફેર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના અમદાવાદ શહેરમાં. અમદાવાદ શહેરમાં જે જીએમડીસી ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં આગળ આ કાર્યક્રમે આયોજિત થઈ રહ્યો છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એ પશ્ચિમ ભારતમાં આવેલું છે. ગુજરાતની રાજધાની આપણે ખબર છે બધાને, ગાંધીનગર. ગુજરાતના સીએમનું નામ છે વિજયભાઈ રૂપાણી અને ગુજરાતના ગવર્નર છે ઓમપ્રકાશ કોહલી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ છે. વિશ્વનું સૌ પ્રથમ જીએસટી કેલ્ક્યુલેટર કઈ કંપની દ્વારા લોન્ચ કરાયું? તો આ પ્રકારનું સૌ પ્રથમ જીએસટી કેલ્ક્યુલેટર જે ભારતના યુઝર્સ માટે, ટેક્સ પેયર માટે લોન્ચ કરાયું છે કેશિયો કંપની દ્વારા. પિક્ચરમાં જે દર્શાવેલ છે તેમાં અલગ અલગ 5 પ્રકારની આ કેલ્ક્યુલેટર છે જીએસટી કેલ્ક્યુલેટર, અને 2 મોડલમાં અવેલેબલ રહેશે. અને આ 5 પ્રકારની આમાં સ્વીચો આપવામાં આવેલ હશે. હવે આ 5 પ્રકારની સ્વીચો એ કંઈક આપણા જીએસટી સ્લેબની આપણે બધાને ખબર છે, 0% હોય, 5% હોય, 12%, 18% અને 28%. તો આ છે આપણા જીએસટીનો સ્લેબ. તો આ 5 પ્રકારના સ્લેબને ધ્યાનમાં રાખીને આની સ્પેશિયલ 5 સ્વીચો અહીંયા આગળ આપવામાં આવી છે, જેથી યુઝર્સને ગણતરી કરવામાં સરળતા રહે. હવે અહીંયા આગળ જીએસટીની વાત આવી છે, તો એક પ્રશ્ન એ બને કે જીએસટી એ ભારતમાં લાગુ ક્યારે થયું હતું, અથવા તો જીએસટી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તે અમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને વિડીયોના અંતમાં અમે
પ્રશ્નનો જવાબ જણાવીશું. ત્યાર પછી છે, કેન્દ્ર સરકારે વિખ્યાત વૈજ્ઞાનિક નાગેશ્વરરાવ ગુંટુરને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના ચેરમેન બનાવ્યા. તો હવે જે આ એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ છે તેનું કાર્ય શું હોય છે? તો એનું કાર્ય એ હોય છે કે કોઈપણ જગ્યાએ ભારતમાં જો એટોમિક રિસર્ચને લગતું કાર્ય થતું હોય તો તેમાં સેફ્ટી કેટલી જળવાય છે તેનું આ નિયમન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચાઇનાના વૈજ્ઞાનિક દ્વારા એવું સંશોધન કરાયું જેથી ગર્ભના જનીનમાં ફેરફાર કરીને જુડવા બાળકીઓને જન્મ આપી શકાય. જનીન એટલે કે ડીએનએ. બધાએ આપણને ખબર છે કે આવી સર્પાકાર ગોઠવણીમાં ડીએનએ હોય છે. હવે ડીએનએમાં મુખ્યત્વે શું હોય છે? તો કે ડીએનએથી આપણે કોઈપણ પ્રકારના પ્રાણીનું, કોઈપણ પ્રકારના માણસનું જેનું તેનું ડીએનએ હોય તેના દ્વારા આપણે તે વ્યક્તિનું જે ફિઝિકલ સ્ટ્રક્ચર છે તે આપણે જાણી શકીએ છીએ. તેનો રંગ, તેના વાળનો કલર, બધી વસ્તુ આપણે આ ડીએનએથી જાણી શકીએ છીએ. ઉપરાંત તેનું જે બિહેવિયર છે એટલે કે માનસિક સ્વભાવ છે તે પણ આ ડીએનએથી જાણી શકાય છે. અને આ ડીએનએમાં જો ચેન્જ કરવામાં આવે તો જે તે વ્યક્તિના સ્વભાવ છે, તેનો રંગ છે તે પણ બદલી જાય છે. અને આ પ્રકારની જે ડીએનએ એડિટ કરવાની પ્રક્રિયાને ડીએનએ એડિટિંગ કહે છે. અને જે ચાઇનાના વૈજ્ઞાનિકે શોધ્યું છે આ પ્રકારનું જનીનમાં ફેરફાર કરીને જુડવા બાળકીઓને જન્મ આપી શકાય એ ડીએનએ એડિટિંગ દ્વારા જ પોસિબલ છે. હવે આ વૈજ્ઞાનિકે એવો દાવો પણ કર્યો છે કે આ પ્રકારે જો આ બાળકીઓ જન્મશે તો તેને કોઈપણ પ્રકારનો એચઆઈવી વાયરસ અથવા તો એઇડ્સને લગતો રોગ થઈ શકશે નહીં, એ પ્રકારનું દાવો પણ કરવામાં આવ્યો છે. તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો હતા તે પૂરા થાય છે. અને વિડીયોના વચ્ચે વચ્ચે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેનો અહીંયા આગળ જવાબ લખેલો છે. તમે વિડીયોને પોઝ કરીને તમે નોટ કરી શકો છો. ત્યારબાદ છે, કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછ્યો હતો તે, મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં ક્યાં ભગવાનની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ગૌતમ બુદ્ધની પ્રતિમા હતી. ત્યાર પછી જે પ્રશ્ન છે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. પ્રશ્ન છે, હાલમાં ક્યાં રાજ્યમાં સબ ઇન્સ્પેક્ટરની નીચેનો હોદ્દો ધરાવતા પોલીસ અધિકારીને ઓન ડ્યુટી મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લગાયા છે? 4 રાજ્યોના નામ આપેલા છે. જે પણ તમને સાચું લાગે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો અહીંયા આગળ આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ, કીપ વોચિંગ.